નમસ્તે, હું મકવાણા પલ્લવી, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં એમએડ સેમ 3માં અભ્યાસ કરી રહી છું. આજે આપણે સમાવેશી શિક્ષણમાં યુનિટ 4, જેમાં 4.1 કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ આરટીઈ 2009 વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. ભારતીય પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકો તેમજ વંચિત સમૂહના બાળકો જોવા મળે છે. આ તમામ બાળકોને યોગ્ય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે. આ સેવાઓ અને સુવિધાઓ વિકલાંગ વ્યક્તિઓને પૂરી પાડવા માટે જુદી જુદી નીતિઓ, કાયદાઓ, અધિનિયમો, આયોજનો તેમજ યોજનાઓની જરૂર પડે છે. વિકલાંગ બાળકો તેમજ વ્યક્તિઓ માટે ઘણી બધી નીતિઓ, કાયદાઓ, યોજનાઓ, અધિનિયમો ઉપલબ્ધ છે. તેમાંની ઘણી નીતિઓ કે કાયદાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના છે, જ્યારે કેટલીક નીતિઓ, કાયદાઓ અને નિયમો ભારત સરકારે બનાવેલા છે. આપણે એવા જ કેટલાક આંતરરાષ્ટ્રીય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કાયદાઓ અને નીતિઓ, અધિનિયમો અને યોજનાઓથી પરિચિત થઈએ, જે નીચે મુજબ છે. જેમાં આપણે જોઈએ આરટીઈ 2009, જેનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1979ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું. ત્યારથી વિશ્વના મોટા ભાગના દેશો બાળકોના પોષણ, આરોગ્ય, માનસિક જરૂરિયાતો પૂરી પાડવા સજાગ બન્યા. યુનેસ્કો જેવી રાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ દિશામાં પોતાના પ્રયત્નો શરૂ કર્યા. દુનિયાના ગરીબ દેશોના બાળકો અજ્ઞાન, ગરીબી અને કુપોષણ જેવી સમસ્યાઓથી પીડાય છે. વળી તેમના વાલીઓ પણ બૌદ્ધિક અને આર્થિક નબળી પરિસ્થિતિને કારણે બાળકની આવશ્યક જરૂરિયાતો પૂર્ણ કરી શકતા નથી. તેથી દરેક બાળક પોતાને મળેલા અધિકારોથી પરિચિત રહી શક્યા નહીં. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2015 સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકારે પણ આ લક્ષ્ય સ્વીકારેલું છે. આમ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ, એ આપણી કટિબદ્ધતા છે. એટલે જ 2002માં બંધારણમાં 86મો સુધારો કરીને પ્રાથમિક શિક્ષણના અધિકારોને મૂળભૂત આર્ટિકલ 21A બનાવવામાં આવ્યો અને તાજેતરમાં જ આપણી સંસદે બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકારનો કાયદો 2009માં પસાર કર્યો, જેમાં બાળકોના 11 જેટલા અધિકારો સ્વીકારાયા છે, જે નીચે મુજબ છે. જેમાં આપણે જોઈએ તો પહેલું છે વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ, બીજું છે પ્રેમ, હૂંફ અને સંરક્ષણ મેળવવું, ત્રીજું છે બાળપણ ભોગવવું, ચોથું છે શોષણ મુક્તિ, પાંચમું છે શારીરિક સજામાંથી મુક્તિ, છઠ્ઠું છે પ્રોત્સાહન મેળવવું, સાતમું છે સામાજિક જીવન મેળવવું, આઠમું છે સ્વ ઓળખ પ્રાપ્ત કરવી, નવમું છે નિર્ણય લેવો, દસમું છે શિક્ષણ પ્રાપ્ત કરવું અને 11મું છે સંકલિત સેવા મેળવવી. ત્યાર પછી આપણે જોઈએ તો બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર 2009માં કેટલાક વ્યાખ્યાઓને સ્પષ્ટ કરેલી છે, જે સમજવી જરૂરી છે, જે આ પ્રમાણે છે. બાળક એટલે 6 થી 14 વર્ષનો છોકરો અથવા છોકરી. વંચિત જૂથનું બાળક એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરે તેવા સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, ભૌગોલિક, ભાષાકીય, જાતિ અથવા બીજા પરિબળોને કારણે વંચિત રહેલા આવા બીજા જૂથના બાળકો. નબળા વર્ગનું બાળક એટલે યોગ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને નિર્દેશ કરેલી લઘુત્તમ મર્યાદા કરતા જેમના માતા પિતા અથવા વાલીની વાર્ષિક આવક ઓછી હોય તેવું બાળક.
પ્રાથમિક શિક્ષણ એટલે પહેલા ધોરણથી આઠમા ધોરણનું શિક્ષણ। પ્રાથમિક શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપતી કોઈ પણ માન્ય શાળા। હવે આપણે જોઈએ આઈટી 2009 માં સમાવેશી શિક્ષણ અંગેની ભલામણો। શિક્ષણના અધિકાર 2009 ના ચેપ્ટર 2 ના સેક્શન 3 માં જણાવ્યા મુજબ બાળક કોઈ વિકલાંગતાથી પીડાતો હોય કે જેની વ્યાખ્યા વિકલાંગ વ્યક્તિઓના ધારા 1996 ના સેક્શન 2 ના ક્લોઝ 1 માં આપેલી છે, તેને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તેનો અધિકાર પ્રાપ્ત થયેલો છે। વિકલાંગ વ્યક્તિઓના ધારા 1996 ના સેક્શન 26 જણાવે છે કે સરકાર અને સ્થાનિક સત્તાધિકારીઓ નીચે મુજબની જોગવાઈઓ કરેલી છે। તો હવે આપણે આઈટી 2009 માં સમાવેશી શિક્ષણ અંગેની ભલામણો જોઈએ। પ્રત્યેક વિકલાંગતા ધરાવતું બાળક તે જ્યાં સુધી 18 વર્ષની ઉંમરનું ન થાય ત્યાં સુધી યોગ્ય પર્યાવરણમાં મફત શિક્ષણ પ્રાપ્ત કરે છે તેની ખાતરી કરવી। સામાન્ય શાળામાં વિકલાંગતા ધરાવતા બાળકોનું વધુમાં વધુ સંકલન થાય તે માટે પ્રયાસો કરવા। વિશિષ્ટ શિક્ષણ આપતી સરકારી અને ખાનગી શાળા સ્થાપવી અને તે શાળા સુધી દરેક વિકલાંગ બાળકો પહોંચી શકવો જોઈએ। વિકલાંગતા ધરાવતા બાળકોને વિશિષ્ટ શિક્ષણની સાથે વ્યવસાયિક પ્રશિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરવા। આમ શિક્ષણના અધિકારનો 2012માં જ્યારે સુધારો કરવામાં આવ્યો ત્યારે સેક્શન 3 હેઠળ એક નવું પેટા સેક્શન ઉમેરવામાં આવ્યું, જેમાં સૂચવવામાં આવ્યું કે વિકલાંગ બાળકને પોતાની નજીકની શાળામાં તે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે। તેમાં એ પણ ઉમેર્યું કે બહુવિધ વિકલાંગતા ધરાવતા બાળકોને ઘર આધારિત શિક્ષણનો વિકલ્પ આપવો। થેન્ક યુ।